नमस्कार G24 लाइव न्यूज़मां आपनुं स्वागत छे। आणंद जिल्लाना पेटलाद शहेरमां आवेल वोर्ड नंबर 1 बोरीकुवा विस्तारमां पाणी न आवता वोर्डनी बहेनोए होबाळो मचाव्यो। बोरीकुवा विस्तारना रहीशोनुं कहेवुं छे के छेल्ला 4 दिवसथी तेओने आ विस्तारमां पाणी बिलकुल मळतुं नथी, जेथी नजीकमां आवेल जेसरवा गाम तेमज देसाईपुरा विस्तारमां पाणी लेवा जवानी फरज पड़ी रही छे। રહીશોને તેમની જીવન જરૂરિયાત તેમજ ઢોરોને પીવડાવવા માટે પણ પાણી મળતું ન હોવાથી તેમને રોજે રોજ 1 કિલોમીટર દૂર માથા ઉપર પાણી લાવવું પડે છે। કાઉન્સિલર તેમજ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તેમની કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી, જેથી આજે બોરીકુવા વિસ્તારની બહેનો દ્વારા ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો અને તેમની સમસ્યાનો જલ્દીથી નિકાલ કરવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેની માંગણી કરવામાં આવી છે। રિકિન શાહ, બ્યુરો રિપોર્ટ, પેટલાદ। શું પ્રોબ્લેમ થયો છે અને કેમ હલ્લા બોલ કરવામાં આવી છે એનું જાણકારી? મારું નામ છે હસમુખભાઈ દેસાઈભાઈ તળપદા, બોડીકુવાનો રહેવાસી છું અને આજે બધા પાણી માટે તવરી રહ્યા છે। 1 મહિનાથી આ પ્રોબ્લેમ છે, પાણી અત્યારે કોઈને માટલામાં પાણી પીવાનું નથી અને અમે વારંવાર ત્યાં કહેવા જઈએ છીએ, ત્યાં એવું કહે છે સેવા સદનમાં જાઓ, નગરપાલિકામાં જાઓ, એ લોકો માથે લેતા નથી। અમે તમને નાસ્તા આપીને વોટ લીધા હતા, આવું કહે છે અમે તમને 94 ખવડાવ્યું વોટ લેવા માટે, એવું તમે 94 નહીં ખાધું એવું કહેતા હતા અમને। હવે અત્યારે અમારું કોઈ સાંભળો તૈયાર નથી અને અત્યારે અમારે જાનવર પણ તરસ્યા છે। કેટલા દિવસથી પાણી નથી મળ્યું? આમ તો 1 વર્ષથી અહીંયા દુઃખ ફેટી રહેલા છે અને પાવડર નાખે છે, મંદિરથી પાછા વળી જાય છે, અત્યારે ઘેર ઘેર બીમારી છે। અહીંયા કોઈ પાવડર નાખવા નહીં આવતું, કોઈ કચરા પેટીવાળો કોઈ રસ્તે વાળ હોરવા માટે નહીં આવી શકતો કે કોઈ પાણીનું જોવા નહીં આવતો, કોઈ લાઇટ હરગજે રાત્રે લાઇટ જતી રાખી રાત લોકો અંધારામાં હોઈ રહે છે, જીવબોળમાં ફોન કરી રહ્યા હતા કે કાલે ગાડી આવશે, એટલે અમે તો જાનવર જેવા જ અહીંયા આગળ, અમારું કોઈ સાંભળો તૈયાર નહીં। આખી રાત છોકરાઓ બચ્ચા એ મચ્છર કાઢીને બીમાર થઈને અત્યારે ઘેરે ઘેરમાંથી 1000 રૂપિયા દવામાં જાય છે અમારા। તો પાણી, હે, પાણી લાવવા માટે, પાણી લાવવા માટે બહેરા બિચારા જેસરવા જાય છે, કોઈ લોકોની લાગવરક કરીને માથે ઊંચકીને જાનવરને અડધું જ પાણી પીવડાવે છે, જેને 2 બેડા પાણી જોઈએ તેને પેલા 1 જ બેડું પીવડાવીને જાનવરને રાખી શકે છે, અહીંથી કેટલા 2 ટાઈમ નાય છે તેને પેલા 1 ટાઈમ નાય છે, અહીંથી કેટલી જગ્યા દૂર છે પાણી? 2 કિલોમીટર છે જેસરવા, 2 કિલોમીટર થાય જ ને, આ દેસાઈપુરા 1 કિલોમીટર થાય ને, નૂરતાળી 1 કિલોમીટર થાય, હા, ત્યાંથી બેડે ઉંચકી લાવે છે, સાયકલ ઉપર પાણી લાવે છે। કયા વિસ્તારમાં આવે છે એરિયો? આ પેટલાદમાં જ આવે, નૂરતાળી પહેલો નંબર। કોણ છે, કાઉન્સિલરનું નામ શું છે? હા, દક્ષા બેન કે કોણ, ગોવિંદભાઈ છે, ગોપાલભાઈ મફત વિતર પર, ક્યાં રહો છો? બોડીકુવા નગરપાલિકાના કયા વોર્ડમાં આવે છે? પહેલા નંબર વોર્ડ નગરપાલિકા। આપનો શું પ્રશ્ન છે? સાહેબ, આજ અમારે પાણીનો પ્રશ્ન છે, આજે 4-4 દિવસથી પાણી પૂરું મળી શકતું નથી અને લાઇટ પૂરી મળી શકતી નહીં, એના કારણે પાણી પણ નહીં મળતું, 4-4 દિવસથી પાણી નહીં, અને બધા એકબીજાના દેસાઈપુરાથી પાણી ભરી લાવે, જેસરવાથી પાણી ભરી લાવે, બેડેથી આ રીતે પાણી ભરી લઈને દિવસ કાઢી નાખે, આજે આ રીતે અઠવાડિયાથી ચાલી રહ્યા છે અને વોર્ડ નંબર નગરપાલિકામાં પૂછવા જઈએ તેનો કોઈ જવાબ આપતા નથી, આજે કાલે એમ કરીને આ રીતે અમને કાઢી મેળે છે, એનો કોઈ જવાબ હરકી રીતે મળતો નથી। કેટલા વર્ષથી આપ અહીંયા રહો છો? હું તો આજ 35-40-50 વર્ષથી કોતો ખરી, 40-50 વર્ષથી આપને પાણી મળતું હતું? હા, એ પહેલાં તો નહોતું મળતું, આ તો જે આપણે સરકારી સહાય મળતી છે ત્યારની વાત છે આપણે। અચ્છા, અને 40-50 વર્ષથી આપને અહીંયા કઈ કઈ સુવિધાઓ નથી મળી? એ પહેલાં તો સાહેબ જો કુવા હતા બસ પ્રશ્ન, તીકડે રોડ નહોતો, નહીં કશું, લાઇટ પણ નથી સાહેબ, અને અત્યારે કઈ કઈ સુવિધા મળે છે? અત્યારે લાઇટ ની જે ડીમ છે સાહેબ, કે આ એના કારણે તો પાણીની સમસ્યા ઊભી છે, બરાબર, આજે 4-4-5-5 દિવસથી અઠવાડિયાની અંદર પાણી નહીં હોતું, પૂરા ઘરોમાં પંખા નહીં ફરી શકતા, તો આ અંગે તમે કોઈને રજૂઆત કરી છે ખરી? રજૂઆત કરી સાહેબ, કોઈ કાન પર લેવા રાજી? કોને રજૂઆત કરી આપ? અમે જીબીમાં રજૂઆત કરી છે, નગરપાલિકા દ્વારા કાઉન્સિલર રજૂઆત કરી પણ એ લોકો ગણકારતા નથી, તો હવે આગળ આપનું શું આયોજન છે? બસ અમને કામ કરી આપો બસ। હા, એટલે તમારે શું આયોજન, તમે તમારા હક માટે શું તમારી માંગણી? અમારે કામ જોઈએ બસ, અમારે પાણીની માંગણી છે, લાઇટ ડીમ છે, લાઇટનો પૂરો પુરવઠો મળવો જોઈએ બસ, ગટર લાઈન છે, ગટર લાઈન પણ નથી અહીંયા બોરીકુવા વિસ્તારના લોકો નગરપાલિકાના વેરાઓ ભરવા પાત્ર છે? હા હા સાહેબ, આવી ગયા છે બિલો સાહેબ, એમાં વેરા બરાબર છે, બધા પાણી વેરા, ગટર વેરા, બધું જ એ બરાબર છે સાહેબ, હજુ અમે ભર્યા નથી વેરા।